વિશ્વભરમાં કોવિડ-19નો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે અનેક સામાજિક સંસ્થાઓ ગરીબોની ભારે આવી છે. જે લોકોના કામ ધંધા બંધ છે અને ઘરમાં આવક નથી તેવા લોકોની આર્થિક પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ છે અને તેના ખરા સમયે જામનગરના સેવાભાવી વસ્તાભાઈ કેશવાલાએ મદદ કરી છે. સૌરાષ્ટ્રના 4 જિલ્લામાં 200 જેટલા ગામડાના ગરીબ લોકોને ઘઉં દાનમાં આપ્યા છે. જ્યારથી લોકડાઉન લગાવવામાં આવ્યું છે ત્યારથી વસ્તાભાઈ કેશવાલાએ ઘઉંનું દાન શરૂ કર્યું છે. તેમના દ્વારા જામનગર, પોરબંદર, જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના મોટાભાગના ગામડાઓમાં ઘઉં પહોંચાડવામાં આવ્યા છે. જામનગર શહેરમાં વર્ષોથી સમર્પણ હોસ્પિટલ ચલાવતા વસ્તાભાઈ કેશવાલાએ સમર્પણ હોસ્પિટલના 27 વર્ષ પૂર્ણ થતા 27,000 ઘઉંની ગુણીઓ દાન કરવાની નેમ રાખી છે. જે અંગે મીડિયામાં સમાચાર વહેતા થયા અને આજ રોજ સંસદ પહોંચ્યા વસ્તાભાઈ કેશવાલાના સેવા યજ્ઞનું નિરીક્ષણ કરવા. જ્યારથી લોકડાઉન લગાવવામાં આવ્યું છે ત્યારથી વસ્તાભાઈ કેશવાલાએ ઘઉંનું દાન શરૂ કર્યું હતું. જામનગર, પોરબંદર, જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મોટાભાગના ગામડાઓમાં ઘઉં પહોંચાડવામાં આવ્યા છે. જામનગર શહેરમાં વર્ષોથી સમર્પણ હોસ્પિટલ ચલાવતા વસ્તાભાઈ કેશવાલાએ સમર્પણ હોસ્પિટલના 27 વર્ષ પૂર્ણ થતાં 27,000 ઘઉંની ગુણીઓ દાન કરવાનો નિયમ રાખી સાથે સાથે જે જ્યારથી લોકડાઉન પૂર્ણ થશે ત્યારબાદ પણ 15 દિવસ સુધી વસ્તાભાઈ કેશવાલા ગરીબ લોકોને ઘઉંનું દાન કરશે. આમ જામનગરમાં વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા વસ્તાભાઈ કેશવાલાએ લોકડાઉનની વિકટ પરિસ્થિતિમાં હાલાર પંથકના ભામાસા બન્યા છે. અનેક લોકોએ મફતમાં ઘઉં આપી રહ્યા છે. હર્ષલ કંદેડિયા, ZSTV, જામનગર.